જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો યુવા ડિજિટલ ક્લાસ યુવા કરિયર એકેડેમી ભાવનગરના માધ્યમથી તમે લોકો કાયદા વિષયનો અભ્યાસ કરી રહ્યા છો આ વિષય આવનારી લોકરક્ષક અને પીએસઆઈની મુખ્ય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો આ વિષયની એક અગત્યની લેક્ચર સિરીઝ એટલે કે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મેં શરૂઆતમાં વાત કરી હતી કે આ લેક્ચર સિરીઝ અંતર્ગત મિત્રો હું તમને લોકોને આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ આ ત્રણેય કાયદાનો અભ્યાસ મિત્રો ટેબલો અને ચાર્ટના માધ્યમથી કરાવીશ કે જેથી કરીને તમે કાયદા વિષયમાં ઓછી મહેનતે વધુ માર્ક્સ મેળવી શકો સાથે કાયદાને અઘરા લાગતા કન્સેપ્ટ કન્સેપ્ટને પણ તમે ખૂબ જ સરળતાથી સમજી શકો તો એવી આપણી કડકડાટ કાયદો લેકચર સિરીઝનું મિત્રો આજે આપણે દસમા ટેબલનો અભ્યાસ કરવા માટે મળ્યા છીએ ટેબલ નંબર અભ્યાસ કરવા માટે આપણે છીએ તો જોઈએ મિત્રો કે આ ટેબલ નંબર આપણને શેની માહિતી આપવામાં આવી છે તો શરૂઆત કરીએ મિત્રો ટેબલ દસ ની તો અહીંયા તમે જોઈ શકો કે આ ટેબલ નંબર દસ મિત્રો આપણું આઈપીસી ના બે અગત્યના કન્સેપ્ટ ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયત વિશે છે

જોઈએ અહીંયા તમે જોઈ શકો કે એક જ લાઈનમાં વ્યાખ્યા આપી મેં તમને પહેલા પણ વાત કરી હતી કે મારે તમને કોઈ કાયદાની લાંબી લચક વ્યાખ્યાઓ નથી ફક્ત એક 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 જ જ કલમ લાઈનમાં જો શબ્દમાં અપાતી હશે ત્યાં સુધી એક શબ્દમાં જ આપીશ અન્યથા એક વાક્યમાં મારે તમને કાયદાની વ્યાખ્યાઓ આપવાની છે તો જુઓ તમે અહીંયા વ્યાખ્યા કે કોને કહેવાય ગેરકાયદે અવરોધ તો કે કોઈ એક દિશામાં જ અટકાવવો કોઈ વ્યક્તિને કોઈ દિશામાં પણ એ એક જ દિશામાં જતો અટકાવવું એ પણ ગુનાહિત ઈરાદાથી તો એને શું કહેવાય ગેરકાયદે અવરોધ કહેવાય શું કહેવાય ગેરકાયદે અવરોધ કહેવાય તો હવે મિત્રો આખી વ્યાખ્યા કહું છું એ આખી વ્યાખ્યા તમે સાંભળો કે જો કોઈ એક વ્યક્તિ એ બીજી વ્યક્તિને કોઈ ચોક્કસ દિશામાં અથવા તો કોઈ એક ચોક્કસ દિશામાં ચાલવાનો અધિકાર છે જવાનો અધિકાર છે અને એ દિશામાં જતો અટકાવે અને આવા અટકાવવા પાછળનો એનો ઉદ્દેશ્ય ગુનાહિત હોય તો અહીંયા કયો ગુનો થયો ગણાય મિત્રો ગેરકાયદે અવરોધનો ગુનો થયો ગણાય કે તમે એક રસ્તે ચાલ્યા જાઓ છો અને તે રસ્તે ચાલવાનો મિત્રો તમને અધિકાર છે અને કોઈ વ્યક્તિ ગુનાહિત ઈરાદાથી તમને અટકાવે છે કે ભાઈ ઊભો રહી જા આગળ જાતો નહીં તો અહીંયા એ વ્યક્તિએ કયો ગુનો કર્યો કહેવાય ગેરકાયદે અવરોધનો ગુનો કર્યો કહેવાય જેની શિક્ષા મિત્રો આઈપીસી કલમ ત્રણસો એકતાલીસમાં આપવામાં આવી છે કઈ કલમમાં આપી છે ભાઈ આઈપીસી કલમ ત્રણસો એકતાલીસમાં હજી પણ હું તમને એક ઉદાહરણમાં બંને કન્સેપ્ટ આપવાનો છું ચિંતા ના કરશો પણ એના પહેલા જોઈ લઈએ ગેરકાયદે અટકાયત તો કે ગેરકાયદે અટકાયતની વ્યાખ્યા મિત્રો આપી છે આઈપીસી કલમ ત્રણસો ચાલીસમાં કઈ કલમમાં આઈપીસી કલમ ત્રણસો ચાલીસમાં જોઈએ કોને કહેવાય ગેરકાયદે અટકાયત તો કે કોઈ એક જગ્યાની બહાર જતો અટકાવવો અવરોધમાં શું કે વ્યક્તિને કોઈ એક દિશામાં ચાલવાનો અધિકાર છે અને એને આ એક દિશામાં જતો અટકાવવો એટલે ગેરકાયદે અવરોધ કહેવાય પરંતુ જ્યારે વ્યક્તિને કોઈ એક ચોક્કસ જગ્યા આવું કોઈ એક ચોક્કસ જગ્યા હોય અને એ ચોક્કસ જગ્યાની બહાર જતો અટકાવવામાં આવે છે તો એને શું કર્યું કહેવાય ગેરકાયદે અટકાયત કરી કહેવાય

ખુલ્લી જગ્યા પણ હોય શકે જરૂરી નથી કે દરેક વખતે કલમ ત્રણસો બેતાલીસ માં અવરોધની સજા કલમ ત્રણસો એકતાલીસ માં કેટલી આપવામાં આવી છે અવરોધની એક મહિના સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે જયારે ગેરકાયદે અટકાયત કરનારને કેટલી સજા તો કે ગેરકાયદે અટકાયત કરનારને એક વર્ષ સુધીની શિક્ષા કલમ ત્રણસો બેતાલીસ હેઠળ કરવામાં આવે છે મિત્રો આગળ વાત કરીએ કલમ ઉદાહરણ હજી મને યાદ જ છે હું ભૂલ્યો નથી ચિંતા ના કરશો પણ ફેક્ટ કલમો જોઈ લો કે ત્રણસો તેતાલીસમાં કેવી જોગવાઈ કરી કે જો કોઈ વ્યક્તિ ત્રણ કે તેથી વધુ દિવસ સુધી જો બે દિવસ સુધી અટકાયતમાં રાખે તો ત્રણસો બેતાલીસ પ્રમાણે એક વર્ષની સજા પણ જેવા અટકાયતના ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ થઈ જાય છે એટલે હવે સજા કલમ ત્રણસો તેંતાલીસ હેઠળ થશે અને કેટલી થશે બે વર્ષની શિક્ષા કરવામાં આવશે કેટલી કરવામાં આવશે ભાઈ બે વર્ષની શિક્ષા કરવામાં આવશે અને હવે જેવી અટકાયત કેવી થશે દસ કે તેથી વધુ દિવસની જો નવ દિવસ સુધી અટકાયતમાં રાખે છે એનો મતલબ એવો થાય કે ત્યાં સુધી ત્રણસો તેંતાલીસ હેઠળ શિક્ષા પ્રાપ્ત થશે પરંતુ જેવા અટકાયતના દસ દિવસ પૂર્ણ થઈ ગયા એટલે કઈ કલમ થાય કલમ ત્રણસો હેઠળ કેટલી સજા થાય ભાઈ ત્રણ વર્ષની શિક્ષા થશે કેટલી સજા થશે ત્રણ વર્ષની શિક્ષા કરવામાં આવશે તો હવે આટલો ફેક્ટ જોયો કોઈ વ્યક્તિને કોઈ એક ચોક્કસ દિશામાં જતો અટકાવવો એટલે શું ધારો કે અહીંયા કોઈ એક વ્યક્તિનું મકાન છે અને આ જગ્યાએ એનું ખેતર આવેલી છે એની વાડી આવેલી છે અને અહીંયા તેનું ઘર છે હવે આ ઘર કોઈ આપણા એ નામના એક વ્યક્તિનું છે કોનું ઘર છે ભાઈ એ નામના એક વ્યક્તિનું ઘર છે હવે એને આ રસ્તા પરથી ચાલીને તેની વાડીએ જવાનો અધિકાર છે આ રસ્તે ચાલીને એને તેની જવાનો અધિકાર છે છે એટલે કે રસ્તો રસ્તો કેવો જાહેર રસ્તો આજ રસ્તા પરથી ચાલીને કોઈ એ નામનો વ્યક્તિ રેગ્યુલર પોતાની વાળીએ જાય છે હવે એક દિવસ કોઈ બી નામનો વ્યક્તિ અહીંયા એને ઊભો રખાવે છે એ રસ્તે ચાલવાનો એને અધિકાર જો અહીંયા એક જ દિશામાં આ એ જ રસ્તો છે કે જ્યાંથી ચાલીને વાડીએ જવાનો એને અધિકાર છે હવે બી નામનો વ્યક્તિ એ રસ્તામાં આડો ફરે છે અને એને કહે છે કે ઊભો રહે કાલથી આ રસ્તેથી ચાલતો નહીં નહીં તો ભાંગી નાખીશ તો અહીંયા બીએ કયો ગુનો કર્યો કહેવાય મિત્રો ગેરકાયદે અવરોધનો કારણ તો કે એક રસ્તે ચાલવાનો અધિકાર હતો અને એ રસ્તે જતો એને અટકાયો શું કર્યું અટકાયો એટલે કયો ગુનો થયો કહેવાય ગેરકાયદે અવરોધનો ગુનો હવે જો આ એ નામનો વ્યક્તિ કોઈ કોઈ અન્ય બીજા પણ રસ્તેથી જાય બીને વાંધો નથી પણ આ એક જ રસ્તેથી જવાનો અધિકાર છે ત્યાંથી ચાલવો જોઈએ નહીં એ ફરી ફરીને બીજા અન્ય કોઈ પણ રસ્તેથી જઈ શકે એમાં બીને કોઈ વાંધો નથી પણ બી ના પાડી એ એક જ રસ્તેથી જવો જોઈશે નહીં તો જ ગેરકાયદે અવરોધ કહેવાય અને અવરોધમાં પણ જો આ રસ્તો બીની પોતાની માલિકીનો હોય અને બી ના પાડે એટલે કે ખાનગી જગ્યામાં ચાલતો અટકાવવામાં આવે તો એને પણ અવરોધ નહીં ગણાય એ રસ્તા પર ચાલવાનો અધિકાર હોવો જોઈશે અને એ રસ્તે ચાલતો અટકાવે તો જ મિત્રો એને શું કહેવાય ગેરકાયદે અવરોધ કર્યો ગણાય ત્યારબાદ હવે આ જ ઉદાહરણમાં મિત્રો આપણે ગેરકાયદે અટકાયતને સમજી લઈએ ધારો કે આ એ નામના વ્યક્તિનું ઘર છે અને કોઈ નામનો વ્યક્તિ એને આ ઘરમાં પૂરી દેશે અને એને જણાવે છે કે ભાઈ જો આ ઘરમાંથી બહાર નીકળ્યો જો આ ઘરમાંથી બહાર નીકળ્યો તો તને ભાંગી નાખીશ એટલે મૂકવા મૂકીશ નહીં અહીંયા બી એ શું કર્યું હવે બી એ શું કર્યું કેવાય ગેરકાયદે અટકાયત કરી એટલે એવું સમજી શકાય મિત્રો કે કોઈ એક દિશામાં જતો અટકાવવામાં આવે શું કરવામાં આવે કોઈ એક દિશામાં જતો અટકાવવામાં આવે તો અવરોધ છે અને કોઈ એક જગ્યાની બહાર એટલે કે કોઈ પણ દિશાએ જતો અટકાવવામાં આવે ફક્ત અહીંયા જ પૂરી દેવામાં આવે આમ પણ નહીં ઉપર નહીં ડાબી બાજુ નહીં અને નીચે પણ નહીં કોઈ પણ જગ્યાએ જતો અટકાવવામાં આવે તો શું કર્યું કહેવાય ગેરકાયદે અટકાયત કરી ગણાય એટલે કે જો કોઈ એક વ્યક્તિ એ બીજી વ્યક્તિને કોઈ એક ચોક્કસ દિશામાં ચાલવાનો અધિકાર છે અને એ ચોક્કસ દિશામાં જતો અટકાવવા અટકાવે છે તો તેને ગેરકાયદે અવરોધ કર્યો ગણાય જ્યારે અટકાયત તો કે કોઈ વ્યક્તિને કોઈ ચોક્કસ જગ્યાની બહાર જતો અટકાવવામાં આવે છે તો એને શું કહેવાય ગેરકાયદે અટકાયત કરી ગણાય આશા રાખું છું મિત્રો કે આ બાબતો આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે તો મિત્રો આ જ વિડીયો લેક્ચર સિરીઝનો નિયમિત રીતે લાભ મેળવવા માટે યુવા કરિયર એકેડમી ભાવનગરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે નોટિફિકેશન ઓન કરી દો અને આ જ લેક્ચરને મિત્રો પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમે યુવા કરિયર એકેડેમી ભાવનગરની ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેશો સાથે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી પણ અવશ્ય શેર કરશો સાથે એપ્લિકેશન વિશેની કોઈ પણ માહિતી માટે યુવા કરિયર એકેડેમીની કોઈ પણ માહિતી માટે નેવું સોળ એંશી એસી અઢાર પર પણ તમે અમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો મળીએ આવતીકાલે એક અવાજ કાયદાના નવા કન્સેપ્ટ સાથે શાળા નવે ત્યાં સુધીમાં તમે આગળના બધા વિડીયોનું રિવિઝન કરી લેશો સાથે આ વિડીયોનું પણ રિવિઝન કરી લેશો અને તમારી તૈયારી વ્યવસ્થિત રીતે કરતા રહેશો તો મળીએ મિત્રો આવતીકાલે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત